ટેકનોલોજીના બદલાતા જમાનાની સાથે લોકો હવે 3D ટેકનોલોજી પર પહોંચ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી લોકો 3D મૂવી જોતા હતા, 3D પેઇન્ટિંગ બનાવતા હતા, પરંતુ હવે લોકો 3D મૂર્તિઓ બનાવી રહ્યા છે. ચિત્રકામ અને એનિમેશનનો ઉપયોગ કરીને કલાકારો હવે 3D પેઇન્ટિંગ બનાવતા થયા છે. કોમ્પ્યુટરની મદદથી આજે દરેક લોકો ચિત્રકામ અને એનિમેશનનો ઉપયોગ કરીને દરેક ડિઝાઇનથી માંડીને દરેક વ્યક્તિના પણ હૂબહૂ પેઇન્ટિંગ બનાવી તેની મૂર્તિઓ બનાવરાવે છે. અને આ મૂર્તિઓ એક ઘરી જોતાં તો જાણે એવું જ લાગે કે આ વ્યક્તિ જ છે. સુરતમાં એક 27 વર્ષીય આશિષ ધોરા દ્વારા પણ આવી જ 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીને 3D પ્રિન્ટ અને 3D મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 3D પ્રિન્ટની મદદથી સાચી જેવી વસ્તુને પહેલાં કોમ્પ્યુટર ડિઝાઇન સોફ્ટવેરની મદદથી 3D ઇમેજ બનાવવામાં આવે છે અને ત્યારબાદ 3D પ્રિન્ટરની મદદથી હૂબહૂ મૂર્તિઓ બનાવવામાં આવે. સુરતના આશિષભાઈએ લોકડાઉનમાં 3D ટેકનોલોજી શીખીને 3D પ્રિન્ટ બનાવતા થયા છે અને ત્યારબાદ તેઓ 3 મહિનામાં 3D મૂર્તિઓ બનાવી તેનું વેચાણ પણ શરૂ કર્યું છે. 3D ડિઝાઇનિંગ કરી તેને બનાવતા ઓછામાં ઓછા 3 દિવસ થાય છે. UV રેઝિનની મદદથી તેઓ 1 ઇંચથી લઈને 12 સેન્ટીમીટર સુધીની મૂર્તિઓ બનાવી તેનું ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે. હાલમાં તેઓએ સારંગપુરના હનુમાન દાદાની મૂર્તિઓ બનાવી છે. આ સિવાય બુદ્ધની મૂર્તિ, સરદાર વલ્લભભાઈની મૂર્તિ એમ અલગ અલગ મૂર્તિઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. તેમની 1 ઇંચની મૂર્તિમાં પણ ઘણું બારીકાઈથી આકાર આપવામાં આવે છે. 3D મૂર્તિને એકદમ ઝીણવટપૂર્વક અને બારીકાઈપૂર્વક બનાવવામાં આવતી હોવાથી હૂબહૂ વ્યક્તિ જેવી જ તે મૂર્તિ પણ તૈયાર થાય છે. લોકો હવે ભગવાનની મૂર્તિની સાથે પોતાના મનપસંદ વ્યક્તિની પણ મૂર્તિઓ બનાવડાવે છે. જ્યારે કોઈ કુટુંબના વ્યક્તિને યાદગાર ભેટ કે સ્મરણ સ્મૃતિ રાખવી હોય છે ત્યારે તેઓ મૂર્તિઓ બનાવડાવે છે. હવે લોકો ફોટાની જગ્યાએ વ્યક્તિઓની મૂર્તિઓ જ બનાવે છે. સુરતના આશિષભાઈને 3D પ્રિન્ટ બનાવવા માટે આખા વિશ્વના અલગ અલગ જગ્યાએથી ઓર્ડર મળી રહ્યા છે. અને મારું નામ આશિષ ધોળા છે. હું આર્ટિસ્ટ છું. 8 વર્ષ થયા મને આ ફિલ્ડમાં અને 2 વર્ષથી હમણાં 3D પ્રિન્ટિંગનું ને ડિઝાઇનિંગનું કામ કરું છું. એકચ્યુઅલી હું 3D પ્રિન્ટિંગ કરું છું. 3D પ્રિન્ટિંગમાં હું FDM અને રેઝિન બંનેમાં પ્રિન્ટ કરું છું અને બેઝિકલી હું જે કંઈ પણ પ્રિન્ટ કરું એ મારી ડિઝાઇન હોય છે અને હું જાતે જ ડિઝાઇન કરું છું ઝેડ બ્રશની અંદર અને કસ્ટમાઇઝ બી કરું છું. કોઈને ડિઝાઇન વગેરે કંઈ પણ જોઈતું હોય જ્વેલરી માટે કે 3D પ્રિન્ટિંગ માટે સ્કલ્પચર બનાવવા માટે તો એ લોકોને હું 3D ફાઇલ બી પ્રોવાઈડ કરું છું. 3D પ્રિન્ટિંગમાં બેઝિકલી હું કસ્ટમરના હિસાબે બનાવતો હતો પણ હમણાં મેં સારંગપુરની આપણી જે કિંગ ઓફ સારંગપુર મૂર્તિ રહે એ મૂર્તિનું હમણાં પ્રોડક્શન મેં ચાલુ કર્યું છે 2 મહિનાથી અને એમેઝોન પર હમણાં સેલ કરું છું. એ ગણપતિ બનાવેલા છે, કસ્ટમાઇઝ બહુ જ બધા પોર્ટ્રેટ બનાવેલા છે, શંકર ભગવાન બનાવેલા છે, કૃષ્ણ ભગવાન બનાવેલા છે, ઓલમોસ્ટ ભગવાનમાં બધા જ બનાવેલા છે. આપણી જે આ મૂર્તિ હોય છે એ બેઝિકલી 3D પ્રિન્ટ થાય છે તો 3D પ્રિન્ટમાં આપણને સાઇઝની લિમિટેશન નથી રહેતી તો આપણે કોઈ પણ સાઇઝમાં એને પ્રિન્ટ કરી શકીએ છીએ. એટલા માટે આપણે નાનાથી 1 ઇંચથી લઈને મેક્સિમમ 12 ઇંચ સુધીની આપણે મૂર્તિ બનાવી શકીએ. બટ એ મેઇન ડિપેન્ડ કરે આપણી ડિટેલ કેટલી આપેલી છે. જે ડિઝાઇનની ડિટેલ હોય એ ડિટેલ આપણને મશીન પૂરેપૂરી આપે એટલા માટે જે આપણી મૂર્તિ હોય એમાં ડિટેલ પૂરેપૂરી મળે આપણને.